વિદ્યાર્થી મિત્રો, અમર સ્કૂલ ગ્રુપ એમાસુદેવ વિદ્યાલય દ્વારા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આપણે આજે ગણવર્તી વસ્તુ વિશે અને સરળતી વસ્તુ વિશે માહિતી મેળવવાની છે. એના દ્વારા આપણે સાદી બુદ્ધિમાં ઉતારવાનું પણ છે. આપણે આગળના શું શીખ્યા હતા લેક્ચરમાં, તો કે આપણે એક સરખા આકારોને જોડતા શીખ્યા હતા. એક સરખા દેખાતા આકારો આપણે બધાએ જોડવાના છે. હવે આજે આપણે પેજ નંબર 22 ઉપર તમે તમારી સરકતી વસ્તુ માટે રોંગની નિશાની કરવાની છે. સ્વાધી બુદ્ધિમાં બધા પેજ નંબર 22 ઉપર ખાસ સાથે ધ્યાન આપશે. હવે આપણે આમાં જોવાનું છે કે આ બેટ કેવું છે, તો કે લંબચોરસ છે. એ કેવું છે? સરકતું. ચોરસ છે, તો કે ચોરસ વસ્તુ હોય એને સરકાવી પડે, પણ ચોરસ છે લંબ ચોરસ વસ્તુ એને આપણે સરકાવી પડે છે. જયારે કોઈ ગોળ વસ્તુ હોય એ ગબડી ને આગળ જતી રહે છે, તો આપણને કેવું છે? ચોરસ છે, તો ત્યાં આવશે રોંગ. એટલે આ સરકતી વસ્તુ કહેવાય છે. જોઈ શકો છો કે ત્રિકોણ આપ્યો છે, તો ત્રિકોણ વસ્તુ હોય એક જગ્યાએ ઉભી રહી જાય છે, તો એને આપણે કેવી કહીશું? સરકતી. તો સરકતી વસ્તુ માટે રોંગ. ત્યારબાદ છે સફરજન. સફરજન નો આકાર આમ તો હોય છે ગોળ જ, પણ એક જગ્યાએ સ્થિર બેસી જાય છે, આપણે સરકાવવી પડે છે, એટલે એ પણ સરકતી કહેવાય. ત્યારબાદ ગ્રીન ટી. આપણને કોઈ મેં કીધું ને, જેમ બોક્સ કોઈ હોય લંબચોરસ ચોરસ, એ બોક્સ ને બધાને સરકાવવા પડે છે, ગબડીને જતા નથી. તો આ બંને કેવા છે? તો કે ચોરસ છે કે લંબચોરસ, તો બંને આવશે સરકતામાં. તો આપણે અહીંયા સરકતી વસ્તુ માટે રંગની નિશાની કરવાની છે. લંબચોરસ મતલબ કેવું કહેવાય? ગડબડતું. તો એના માટે રાઈટ નિશાની. અહીંયા બેટરી મતલબ સેલ આવ્યો છે, તો સેલ પણ ગબડીને આગળ જાય છે. તથા વાસની એ પણ ગબડી જાય છે. તથા ટમેટો આપેલું છે, એ પણ ગબડતી વસ્તુમાં જ આવે છે. તો આપ જોઈ શકો છો કે આ બેટ કેવું છે, તો કે સરકતો. પછી ગળો, તો કે કેવો છે? તો કે ગડબડતો. રમકડા છે, તો એ ચોરસ છે, ચોરસ વસ્તુ માટે રોંગની નિશાની. પછી અહીંયા કોલ્ડ ડ્રિંક્સ ની બોટલ ગોળ હોય, તો ત્યાં ગડબડતી વસ્તુ કહેવાય, એટલે રાઈટ નિશાની આવે. પેન્સિલ છે, તો ત્યાં રોંગ, સરકતી વસ્તુ. સફરજન એ પણ સરકતું કહેવાય. પછી ગ્રીન ટી નું બોક્સ છે અને બાકસ નું બોક્સ છે, તો બંને સરકતી વસ્તુ કહેવાય, તો ત્યાં રોંગ ની નિશાની આવશે. ત્યારબાદ રિબિન નો રોલ, હવે એ પણ કેવો કહેવાય? ગોળ હોય, તો એ ગબડી જાય છે, તો રાઈટ નિશાની બુદ્ધિ સરકતી વસ્તુમાં આવે છે, એટલે ત્યાં રોંગ ની નિશાની. સુટકેસ છે, તો એ સરકતી વસ્તુમાં આવે છે. ત્યારબાદ પીપ આપેલી છે, તો એ ગોળ હોય છે, તો ત્યાં રાઈટ નિશાની કરવાની છે. હવે દાડમ છે, દાડમ ગબડી જાય છે. પછી સેલ એ પણ ગબડી જાય છે, વાસની પણ ગબડી જાય છે, અને ટમેટો પણ ગબડી જાય છે. હવે આ રીતના તમારે તમારી સ્વાધ્યાય બુકમાં પેજ નંબર 22 ઉપર સરકતી અને ગડબડતી વસ્તુ માટે નિશાનીઓ કરવાની છે. હવે આપણે પેજ નંબર 23 ઉપર આપ જોઈ શકો છો કેટલા આકાર આવ્યા છે. હવે એક સરખા લાગતા આકારોને આપણે જોડવાના છે, તો બધા આકારો એ પોતપોતાના વાલીના મદદથી આકાર જોડવાના છે. હવે અહીંયા પેજ નંબર 24 ઉપર એમ કીધું છે કે સૌથી નાના આકારમાં વાદળી અંકુરવાનો છે અને સૌથી મોટા આકારમાં
માં લીટો રંગ ભરવાનો છે આપણે પેજ નંબર 24 ઉપર ધ્યાન આપીએ તો આમાં તમારે જોવાનું છે કે જે આકાર તમને સૌથી પહેલી હરોળમાં કયો નાનો છે તો કે આ નાનો છે કે આપણે વાદળી રંગ ભરીશું અને સૌથી મોટો કીધો તો મોટો દેખાય એમાં આપણે લીલો રંગ ભરવાનો છે આ રીતે તમારે પેજ સાથે કરવાનું છે અને માલિકની મદદથી પણ કરી શકો છો હવે ત્યારબાદ પેજ નંબર 25 ઉપર મૈયા તમને સૂચના પર આપી છે સરખા આકારો જોડો હવે એમ કીધું છે કે લીટીની ડાબી બાજુએ આપેલા આકારો મુજબ સરખા આકાર ઉપર રાઇટની નિશાની કરવાની છે તો પેજ નંબર 25 ઉપર જોઈ શકો છો લીટીની આ બાજુ મતલબ ડાબી બાજુ આના જેવો આકાર ચારમાંથી તમને જે દેખાય છે એના ઉપર રાઇટની નિશાની તમારે કરવાની રહેશે તો હવે આ આપણને વર્તુળ આપ્યું છે આના જેવું વર્તુળ આ બીજા એક નથી પણ આ બીજા નંબરનું છે તો ત્યાં હું કરીશ રાઇટની નિશાની ત્યારબાદ આવું ચોરસ છે તો બીજી ક્યાં દેખાય છે આ નથી આઈ નથી ના પણ નથી તો ત્રીજા નંબરનું છે એ આના જેવું લાગે છે તો ત્યાં આપણે રાઇટની નિશાની કરવાની છે ત્યારબાદ આપણને ત્રિકોણ આપ્યું છે તો આ ચારમાંથી કયું ત્રિકોણ મળતું આવે છે પહેલું તો કે નથી બીજું પણ નથી તો આ ત્રીજું છે ને એ આના જેવું છે એક સરખા લાગતા આકારોને છોડવાના છે ત્યાં રાઇટની નિશાની કરવાની છે તથા એ લંબચોરસ આપ્યું છે હવે આના જેવું આપણને કયો આકાર દેખાય છે તો કે આ ત્રીજા નંબરનો તો ત્યાં આપણે રાઇટની નિશાની કરીશું ફરીવાર અહીં આપણે ચોરસ આપ્યું છે આ બધા જ આકારોમાં અલગ છે તો કે આના જેવો આકાર દેખાતો હોય ત્યાં આપણે રાઇટની નિશાની કરી નાખવાની છે તથા અહીંયા વર્તુળ કીધું છે તો કે આમાં પણ બધા આકારો કેવા છે જુદા છે એના જેવો લાગતો આકારમાં રાઇટની નિશાની કરવાની છે હવે આ જ રીતના તમારે પોતાની સ્વાધ્યાય પોથીની બુકની અંદર ઉતારવાનું રહેશે અને ત્યારબાદ ફ્રી ટાઈમમાં આપણે નોટબુકમાં પણ આ બધું સાથે ઉતારવાનું રહેશે ત્યારબાદ આપણને પેજ નંબર 26 ઉપર સરખા આકારોના ચિત્ર જોડો અહીં આપણને એક સરખા કેટલા બધા ચિત્ર આપ્યા છે હવે એક સરખા લાગતા આકારોને ચિત્ર પણ એને જોડવાના છે તથા સૂચના મુજબ રંગ પૂરો હવે અહીં આપણને કીધું છે કે ચોરસ માટે નારંગી રંગ ગુલાબી તો કે વર્તુળ માટે ગુલાબી રંગ પછી લંબ ચોરસ માટે લાલ રંગ ત્રિકોણ માટે પીળો પછી વાદળી રંગ તો કે લંબગોળ માટે પછી અર્ધ વર્તુળ એમાં લીલો રંગ ભરવાનો કીધો તો કે સૂચના પ્રમાણે આમાં ઉપર આપેલું છે એમાં જોતું જવાનું જેવો આકાર હોય એમાં એવો રંગ ભરવાનો છે હવે આના પછીનો આપણે નેક્સ્ટ વિડીયોમાં ફરીવાર મળીએ ને ત્યારે કરીશું આ અહીંયા સુધી તમારે કરવાનું રહેશે હવે આપ જોઈ શકો છો આ જ રીતના તમારે તમારી સદી પોતીની અંદર તેમજ નોટબુકની અંદર ઉતારવાનું રહેશે હવે આપણે ફરી વિડીયોમાં મળીશું થેન્ક યુ